અફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ભરૂચના યુવકની હત્યા થઈ છે. આફ્રિકામાં ભેસલી ગામના જાવેદ પટેલની હત્યા કરવામાં આવી. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી. જાવેદ નમાઝ અદા કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારેની આ ઘટના છે. 12 વર્ષ પહેલા જાવેદ પત્ની બાળકો સાથે ત્યાં સ્થાયી થયો હતો. તો વધુ એક ભારતીયની હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં આ હત્યા થઈ છે અને વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. તો લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ ગોળી મારીને નિર્મમ હત્યા કરી દીધી. ત્યારે 12 વર્ષ પહેલા મૃતક પોતાના પરિવાર સાથે ત્યાં સ્થાયી થયો હતો. અને દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના ભેંસલી ગામના જાવેદ પટેલની હત્યા થઈ છે ત્યારે 12 વર્ષ પહેલા જાવેદ પત્ની અને બાળકો સાથે ત્યાં સ્થાયી થયો હતો. ત્યારે જાવેદ નમાઝ અદા કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હારૂન પાસેથી. હારૂન, જણાવશો વધુ વિગત છે આ વિશે? જી મિથુન, ચોક્કસથી જણાવી લો કે ભરૂચના ભેંસલી ગામના જાવેદ પટેલ નામના ઈસમની સાઉથ આફ્રિકાના વેન્ડાની અંદર હત્યા કરવામાં આવી છે. ગોળી મારીને તેઓને નિગ્રો લૂંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી હોય તે પ્રકારનું હાલ જાણવા મળી રહ્યું છે. હાલ જાવેદ પટેલની હત્યા કરવામાં આવતા તેઓના સ્વજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. છેલ્લા 12 વર્ષથી તેઓની પત્ની સાથે અને બાળકો સાથે જાવેદ પટેલ સ્થાયી થયા હતા અને ત્યારબાદ તેઓની સાથે અત્યારે આ ઘટના બની છે. જી 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 આભાર માહિતી આપવા બદલ. તો 12 વર્ષ પહેલા મૃતક પોતાના પરિવાર સાથે સ્થાયી થયો હતો.